દેશ સહિત વિદેશોમાં કોરોના વાયરસને લઈને આજે વડાપ્રધાન દ્વારા દેશભરમાં જનતા કર્ફ્યુનું આહવાન કરવામાં આવ્યું હતું, જેને લઈને સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં પ્રાંતિજ જનતા દ્વારા સ્વયંભૂ બજારો સહિત ધંધા રોજગાર બંધ પાડી જનતા કર્ફ્યુમાં જોડાયા હતા. હાલ કોરોના વાયરસને લઈને ગુજરાત સહિત દેશભરમાં અને વિદેશોમાં હાહાકાર મચી ગયો છે અને રોજબરોજ કોરોના કેસોમાં વધારો થતો રહે છે, ત્યારે દેશના વડાપ્રધાન અને રાજ્ય સરકાર દ્વારા આ કોરોના વાયરસને ડામવા માટે આજે દેશવાસીઓને જનતા કર્ફ્યુ માટે આહવાન કરવામાં આવ્યું હતું. તો જિલ્લા કલેક્ટર સીજે પટેલ તથા સાબરકાંઠા જિલ્લાના પોલીસ વડા ચૈતન્ય રવિન્દ્ર માંડલિક દ્વારા સાવચેતીના ભાગરૂપે સાબરકાંઠા જિલ્લામાં 144ની કલમનો અમલ કરવામાં આવ્યો હતો. તો પ્રાંતિજ ખાતે લારી ગલ્લા દુકાન માલિકો સહિત નાના મોટા વેપારીઓ દ્વારા વહેલી સવારથી જ ધંધા રોજગારો સ્વયંભૂ બંધ પાડી જનતા કર્ફ્યુમાં જોડાયા હતા. તો પ્રાંતિજ ભાખરિયા બસ સ્ટેન્ડ, બજાર ચોક, હનુમાન ચોક, દિસાઇનીપુર, સોનીવાડા, વોરવાડ, નાની ભાગોર સહિતના વિસ્તારો બજારોમાં સજ્જડ બંધ જોવા મળ્યું હતું અને વેપારીઓ સહિત નગરજનો ઘરોમાં જોવા મળ્યા હતા. તો પ્રાંતિજ ખાતે માત્ર જૈવિક દવાઓ, મેડિકલ સ્ટોર, આવશ્યક સેવાઓને લઈને ખુલ્લો જોવા મળ્યો હતો. તો એસટી ડેપોમાં પણ સજ્જડ બંધ જોવા મળ્યો હતો અને પ્રાંતિજ ડેપોની એસટી બસોના પૈડા થંભી ગયા હતા. પ્રાંતિજ પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ પીડી ચૌધરી દ્વારા પણ સુરક્ષાના ભાગરૂપે બજાર સહિત વિવિધ વિસ્તારોમાં રાઉન્ડ માર્યો હતો અને બજાર સહિત વિસ્તારોમાં રખડતા એકલ દુકલ લોકોને ઘરોમાં રહેવા સૂચના આપી જનતા કર્ફ્યુનું ચુસ્તપણે પાલન થાય તે માટે નગરજનોને આહવાન કરવામાં આવ્યું હતું. તો બીજી બાજુ પ્રાંતિજ નગરપાલિકા સેનેટરી વિભાગની બેદરકારી પણ સામે આવી હતી, જેમાં એક મહિલા સફાઈ કામદાર તો પોતાની નિષ્ઠાપૂર્વક બજારમાં સફાઈ કરતા જોવા મળ્યા હતા, પણ આવી મહામારીની બીમારી છતાં પ્રાંતિજ નગરપાલિકા સેનેટરી વિભાગ દ્વારા આ મહિલાની સુરક્ષાને લઈને ભાગરૂપે કે તકેદારીના ભાગરૂપે પણ સેનેટરીની કોઈપણ જાતની સુવિધાઓ જેવી કે મોઢે માસ્ક કે હાથે મોજા સહિતની કોઈ તકેદારી પૂરી પાડવામાં આવી નથી. તો હાલ તો પ્રાંતિજના નગરજનો અવેરનેસ અને કોરોનાના ભયને લઈને પરિવાર સાથે ઘરોમાં જ જોવા મળ્યા હતા. તો બાળકો પણ ઘરોમાં વિવિધ રમતો રમતા જોવા મળ્યા હતા અને પ્રાંતિજના નગરજનો જનતા કર્ફ્યુમાં સ્વયંભૂ જોડાયા હતા. સંજય રાવલ, ZSTV પ્રાંતિજ.